આજે દિયોદરના જૂના માર્કેટયાર્ડ ખાતે ભાજપ સંગઠન કારોબારીની બેઠક યોજાઈ હતી, જેમાં આગામી 2022 વિધાનસભા ચૂંટણી પહેલા સમગ્ર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા ચહેરાને સ્થાન આપી એક મજબૂત સંગઠન બનાવવામાં આવ્યું છે, તેમજ હજુ પણ સંગઠનને મજબૂત કરવા માટે બેઠકોનો દોર શરૂ થયો છે. ત્યારે આજે દિયોદર તાલુકા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને દિયોદર જૂના માર્કેટયાર્ડ ખાતે ભાજપ સંગઠનની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં દિયોદર ભાજપ સંગઠન દ્વારા આવેલ મહેમાનોને ભાજપનો ખેસ પહેરાવી સન્માનિત કરાયા હતા, જે દરમિયાન દરેક હોદ્દેદારોએ પોતપોતાનો પરિચય આપ્યો હતો. આ કારોબારી બેઠકમાં ભારતીય જનતા પાર્ટી વિશે તેમજ પેજ સમિતિ વિશે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી સમયમાં દિયોદર વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત બનાવવા માટે પ્રયત્નો કરવા આહ્વાન કર્યું હતું. જોકે આ બાબતે પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણે પ્રવચન દરમિયાન શ્યામપ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી દરેક સભ્યોને માહિતગાર કરાવ્યા હતા. આ પ્રસંગે તાલુકા ભાજપ મંત્રી જગદીશભાઈ ચૌધરી, દિયોદર પ્રભારી લાલજીભાઈ પ્રજાપતિ, સુમેરસિંહ વાઘેલા, દિયોદર એપીએમસીના ચેરમેન ઈશ્વરભાઈ તરક તથા તાલુકા પંચાયત પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.